ભાજપે લોકસભાની ચૂંટણી માટે પોતાના 184 ઉમેદવારોની યાદી જાહેર કરી અને જાહેરાત કરી લીધી. ત્યારે સંઘ પ્રદેશ દાદરનગર હવેલીમાં ભાજપે વર્તમાન સાંસદ નટુ પટેલને રિપીટ કર્યા. સાંસદ નટુ પટેલ છેલ્લી બે ટર્મથી દાદરાનગર હવેલીની બેઠક પર વિજય થયા છે, ત્યારે ફરી ત્રીજી વખત ભાજપે તેમનો ઉમેદવાર જાહેર કરતા તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છે. થોડા સમય પહેલા અમિત શાહ સેલવાસની મુલાકાતે હતા, ત્યારે પણ અમિત શાહે જાહેર મંચ પરથી કાર્યકર્તાઓને 19ની ચૂંટણીમાં સાંસદ નટુ પટેલને જંગી જીતથી જીતાડવા કામે લગાવવા આહવાન કર્યું હતું. ત્યારે હવે સતત ત્રીજી વખત સાંસદ નટુ પટેલનું નામ જાહેર થતાં તેમણે જીતની હેટ્રિક લગાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અને ભારતીય જનતા પાર્ટી આજથી મારા પાસે આખી દાદરાનગર હવેલીના ગામે ગામથી લોકોના ફોન આવ્યા, લોકો મળવા આવ્યા. અને ભારતીય જનતા પાર્ટી આ વખતે જંગી બહુમતીથી જીતીને આવશે. અને મેં ત્રીજી ટર્મ લડવા જતો છું, તો મેં એવું માનું છું કે આ ત્રીજી ટર્મ મારી હેટ્રિક રહેશે અને સારામાં સારી